हेलो स्टूडेंट्स, आपणे चैप्टर नंबर 4 पूरु कर्यु द्विचल सुरेख समीकरण बराबर। एनामां आलेख शीखवाड्या, समीकरणना उकेलो शीख्या। हवे आपणे नवुं चैप्टर स्टार्ट करीए छीए, चैप्टर नंबर 6 रेखाओ अने खूणाओ बराबर। तो चैप्टर नंबर 6 रेखाओ अने खूणाओ, तो रेखाओ अने खूणाओ विषे तमे आगळ धोरण 8 सुधी अभ्यास करीने ज आया छो बराबर। अहीं आपणे रेखाओ अने खूणाओना केटलाक बेजिक मूलभूत पदों देखिए छे अने तेनी व्याख्या देखिए छे बराबर। ए व्याख्याओनो उपयोग करीने आपणे आगळ दाखला करवाना छे। तेनामां पहेलुं पद छे मूलभूत पदों तथा व्याख्याओ बराबर। आ व्याख्याओनो उपयोग करीने ज आपणे आगळ दाखला करीशुं। तेनामां पहेलुं पद छे रेखाखंड। रेखाखंड विषे भी तमे भणीने ज आया छो। तो रेखाखंडनी व्याख्या शू छे, तो बे अंत्यबिंदुओ धरावता रेखाना भागने रेखाखंड कहेवामां आवे छे बराबर। आनी व्याख्या छे, तमारे व्याख्याओ खास याद राखवानी छे। बे अंत्यबिंदुओ धरावता रेखाना भागने रेखाखंड कहेवामां आवे छे। कहे छे बराबर। तो आपणे आ एक रेखा दोरीए। हवे रेखामां कोईपण बे अंत्यबिंदुओ धरावता, आ जे बे अंत्यबिंदु छे ए बे अंत्यबिंदु वच्चेनो आ जे भाग छे बराबर, एनी नाम आपी दई ए अने बी। तो आ भागने शुं कहेवामां आवे छे? रेखाखंड कहेवामां आवे छे। आ छे रेखाखंडनी व्याख्या, कि बे अंत्यबिंदु धરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે। ત્યારબાદ બીજી આગળ વ્યાખ્યા લઈએ તો ત્યાર પછીનો બીજો પદ છે, બીજું પદ કિરણ બરાબર। આના વિશે બી તમારે ખબર છે। તો કિરણ કોને કહેવાય? તો એક અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહીશું? કિરણ। એક અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે। બરાબર। તો એક રેખા દોરીએ, એ રેખામાં કોઈ એક અંત્યબિંદુથી આમ લાંબુ કિરણ દેખીએ બરાબર। એક જ અંત્યબિંદુ કીધું છે, એટલે આપણે એક જ અંત્યબિંદુ લીધું છે, ને એક અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગ એટલે આ એક ભાગ થયો એનો, એને શું કહેવામાં આવે છે? કિરણ કહેવામાં આવે છે। એને આપણે નામ આપી દઈએ એ અને બી બરાબર। ત્યારબાદ રેખા, તો તમારે ખબર છે કે બે અંત્યબિંદુ બરાબર રેખાને ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓથી દર્શાવવામાં આવે છે। રેખાની વ્યાખ્યા તો ખબર છે, રેખામાં શું આવી જશે? રેખાખંડ। બે અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે, અને એનામાં શું આવે છે? કિરણ, કે એક અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહે છે? કિરણ કહે છે બરાબર। તો આપણે અહીં હવે રેખા એ બી, રેખાખંડ એ બી બરાબર બધાને એક નામ આપીએ, તો રેખા એ બીને આવી રીતે દર્શાવી શકીએ, રેખા ઉપર સંકેત લખી દીધો રેખાનો। ત્યારબાદ રેખાખંડ એ બી, તો એને આવી રીતે દર્શાવી શકીએ, રેખાખંડ ઉપર કરવાનું નીચે એ બી। અને ત્યારબાદ કિરણ એ બી, એને દર્શાવવું હોય તો ઉપર કિરણ ને નીચે એ બી બરાબર। તો આ સંકેત વડે આપણે દર્શાવતા હતા ક્યારે? જૂના સિલેબસમાં જ્યારે આ ચેપ્ટર આવતા હતા ત્યારે એનામાં આવી રીતે સંકેત વડે દર્શાવવાનું હતું। પરંતુ અહીં જે એનસીઆરટીનો નવો સિલેબસ આવ્યો છે, અહીંયા ત્રણેયની લંબાઈને એક જ સંકેત એ બી વડે દર્શાવવાનું છે। નવા સિલેબસ પ્રમાણે ત્રણેયની લંબાઈને એક જ સંકેત વડે દર્શાવવાનું છે, એટલે કે આપણે જે અહીંયા રેખા એ બી, કિરણ એ બી, રેખાખંડ એ બી એવી રીતે ઉપર સંકેત કરે છે, એની જગ્યાએ ખાલી લંબાઈ એ બી જ, રેખાખંડની લંબાઈ એ બી બસ એટલું જ દર્શાવવાનું છે, કે કિરણની લંબાઈ એ બી, કે રેખાની લંબાઈ એ બી બસ, એની ઉપર કોઈ સંકેત કરવાનું નથી। એટલે આ નવા સિલેબસ પ્રમાણે એને એક જ ત્રણેયને લંબાઈને, રેખા, રેખાખંડ અને કિરણ ત્રણેયની લંબાઈને એક જ સંકેત વડે દર્શાવવાનું, ખાલી એ બી બરાબર। ત્યારબાદ દેખો આ રેખાખંડ, રેખા અને કિરણના પદ વિશે ભણ્યા। હવે આગળનું પદ છે, તો આગળનું પદ છે સમરેખ બિંદુઓ। સમરેખ બિંદુઓ કોણે કહે છે બરાબર? આ બધા
વ્યાખ્યાઓ સમજતા જજો, વ્યાખ્યાઓ યાદ રાખવાની છે કારણ કે વ્યાખ્યાઓ પરથી જ આપણે દાખલા આવવાના છે. એટલે તો સમરેખ બિંદુઓ તો આપણે હમણાં જ આલેખ ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે સમરેખ રેખા. સમરેખ રેખા એટલે એક સીધી રેખા, બરાબર. તો એક સીધી રેખામાં જે જે બિંદુઓ આવતા હતા, બરાબર, ઉકેલ મેળવ્યો હતો એ ઉકેલ આપણે આલેખમાં દર્શાવ્યો હતો અને એક સીધી રેખા દોરી હતી, તો એ રેખા પર જે જે બિંદુઓ આવતા હતા એ બધા બિંદુ પણ કેવા થયા? સમરેખ બિંદુ થયા. તો અહીંયા સમરેખ બિંદુઓની વ્યાખ્યા શું લખીશું? જો આપેલ ત્રણ કે ત્રણથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને શું કહે છે? સમરેખ બિંદુ કહે છે. જો આપેલ ત્રણ કે ત્રણથી વધુ બિંદુ એક રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને શું કહે છે? સમરેખ બિંદુઓ કહે છે. બરાબર. આશેની વ્યાખ્યા થઈ સમરેખ બિંદુઓની? કે જો આપેલ ત્રણ ત્રણ કે ત્રણથી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેને બિંદુઓને સમરેખ બિંદુ કહે છે. તો દેખો, આપણે એક રેખા દોરીએ, બરાબર. હવે આ રેખા પર જ બિંદુ આવેલા હોવા જોઈએ, તો એક, બે, ત્રણ, બરાબર, ચાર, ગમે તેટલા દર્શાવી શકે. તો આ બધા બિંદુ આ જ રેખા પર આવેલા છે, તેથી તેને શું કહેવાય છે? સમરેખ બિંદુ કહેવાય છે. આ બધા બિંદુને જો કોઈ બિંદુઓમાં અલગ આપેલું હોય ત્યારે આ બિંદુઓ સમરેખ કહેવાય નહીં, આ ત્યારે આ બિંદુઓ શું કહેવાય? અસમરેખ બિંદુઓ કહેવાય છે. કોઈ આમાં અલગ અલગ રેખા સિવાય કોઈ જગ્યાએ બિંદુ આપેલા હોય તો આ બિંદુ કેવા થયા? અસમરેખ બિંદુ કહેવાય છે, બરાબર. તો એના પરથી આપણે અસમરેખની વ્યાખ્યા શું મળશે? કે જો આપેલા ત્રણ કે ત્રણથી વધુ બિંદુ એક રેખા પર આવેલા ન હોય, સમરેખ બિંદુમાં આવેલા હોય, જ્યારે અસમરેખ બિંદુમાં શું આવશે? આવેલા ન હોય, ત્યારે તેવા બિંદુને શું કહેવાય છે? અસમરેખ બિંદુઓ કહે છે, બરાબર. તો એ વ્યાખ્યા આપણે લખીશું. જો આપેલા ત્રણ કે ત્રણથી વધુ બિંદુ એક રેખા પર આવેલા શું લખીશું? ન હોય, ન હોય, તો તે બિંદુને શું કહેવાય છે? અસમરેખ બિંદુઓ કહે છે, બરાબર. તો તે બિંદુઓને આગળ લખતી નથી, અસમરેખ બિંદુઓ કહે છે. તો આ અસમરેખ બિંદુની વ્યાખ્યા થઈ, બરાબર. ને અસમરેખ બિંદુ કોને કહેવાય? તો મેં આગળ ઉપર સમજાવ્યું એમ કે આ એક બે બિંદુ અહીં રેખા પર હોય, બીજા બે બિંદુ અહીંયા રેખાથી બહાર હોય, તો આ બિંદુ કહેવાય. ચારે ચાર બિંદુ કેવા થયા? અસમરેખ બિંદુ કહેવાય છે, બરાબર. ત્યારબાદ અસમરેખ બિંદુ બાદ આગળ હવે આપણે નવો મુદ્દો લઈએ છીએ. તો એ મુદ્દો છે ખૂણો, બરાબર. જે અહીંયા આપણે હેડિંગમાં જ છે, ચેપ્ટરના હેડિંગમાં ખૂણાઓ, બરાબર. તો હવે આપણે ખૂણાઓ વિશે ભણીશું. તો એના માટે દેખો, ખૂણો કોને કહેવાય એની વ્યાખ્યા ભણીએ પહેલાં. તો જ્યારે બે કિરણોના અંત્યબિંદુ સામાન્ય હોય, એટલે કે એક જ હોય, ત્યારે બનતી રચનાને શું કહે છે? ખૂણો કહે છે. તો લખીશું, જ્યારે બે કિરણોના અંત્યબિંદુ સામાન્ય એટલે કે એક જ હોય, બરાબર, એક જ હોય, તો બનતી રચનાને શું કહે છે? ખૂણો કહે છે. બરાબર. તો હવે અહીં આપણે આકૃતિ દોરીએ તો આપણે એક અંત્યબિંદુ લઈએ, એનામાંથી બે કિરણો નીકળશે, એક કિરણ આમ જશે, એક કિરણ આમ જશે, બરાબર. એ બે કિરણ નીકળ્યા. હવે આ બે કિરણોના અંત્યબિંદુ સામાન્ય, એટલે આ કિરણનું અંત્યબિંદુ બી આ છે, આ કિરણનું અંત્યબિંદુ પણ કેવું છે? આ જ છે. એટલે બંને કિરણોના અંત્યબિંદુ સામાન્ય છે, એટલે અહીંયા જે બનશે એને શું કહેવામાં આવે છે? ખૂણો કહેવામાં આવે છે, બરાબર. હવે એના પછી આ ખૂણાઓ આપણે ખબર પડી ગઈ કે આ ખૂણો કહેવાય છે. તો હવે આ જે બાજુઓ જે નીકળે છે, બાજુઓ, એની વ્યાખ્યા અને આ જે શિરોબિંદુ કે જેનામાંથી ઉદ્ભવે છે એની વ્યાખ્યા આપણે ભણીશું.
તો ખૂણાની બાજુઓ, તો ખૂણાની બાજુઓ કોને કહેવાય? ખૂણા બનાવવા માટે જરૂરી કિરણોને ખૂણાની બાજુઓ કહે છે, બરાબર? આની વ્યાખ્યા છે, ખૂણા બનાવવા માટે જરૂરી કિરણોને ખૂણાની બાજુઓ અથવા તો ભુજ, બાજુને બીજું કયું નામ કહી શકાય? ભુજ કહે છે. એટલે કે આ જે બે કિરણ નીકળ્યા, એક અને બે, આ બે કિરણોને આ જે ખૂણો છે એની શું કહેવામાં આવે છે? બાજુઓ કહેવામાં આવે છે. ખૂણો બનાવવા, હવે ખૂણાની બાજુઓ ખૂણો ભણ્યા, આવે ખૂણા એનામાં દેખો શિરોબિંદુ. શિરોબિંદુ કોને કહેવાય? તો ખૂણામાં રહેલા બાજુઓના અંત્યબિંદુ અથવા તો સામાન્ય બિંદુને શું કહે છે? શિરોબિંદુ કહે છે. તો લખીશું, ખૂણામાં રહેલા બાજુઓના અંત્યબિંદુ અથવા તો શું કહીશું? સામાન્ય બિંદુને શિરોબિંદુ કહે છે, બરાબર? એટલે કે એક ખૂણો દોર્યો, તો આ ખૂણો હતો, બરાબર? આ બે બાજુઓ કીધી અને આ જે છે એ શું છે? એનું શિરોબિંદુ, કે ખૂણામાં રહેલા બાજુઓના અંત્યબિંદુ. આ બે બાજુઓ છે અને બંને બાજુઓના અંત્યબિંદુ કેવું છે? એક જ છે, બરાબર? તો આને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ કહેવામાં આવે છે. હવે આ જે ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ, બરાબર, એ આપણે ત્રણેયની વ્યાખ્યા ભણી ગયા. તો હવે ત્રણેયને દર્શાવવાની રીત આપણે દેખી લઈએ. ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ ત્રણેયને દર્શાવવાની રીત, એટલે કે આકૃતિમાં કેવી રીતે દર્શાવીશું? તો આપણે એક આકૃતિ લઈએ, એને નામ આપી દઈએ એ એ બી સી, ને આ શું છે? એનો ખૂણો, બરાબર? આ ખૂણો છે, આ શું છે? શિરોબિંદુ, ને આ બે શું છે? બાજુઓ, બરાબર? તો હવે આપણે જ્યારે આ અહીં ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ દર્શાવવું હોય તો આપણે શું લખીશું આકૃતિ પરથી? તો આની બાજુઓ કઈ કઈ છે? તો બાજુઓ કઈ કઈ લખીશું? એક તો આ કિરણ એ બી અને બીજું કિરણ બી સી, બરાબર? તો એ શું આવશે? કિરણ એ બી અને કિરણ બી સી, બરાબર? આ ઉપર કિરણ નહીં લખો તો એ ચાલશે. ત્યારબાદ બીજું હવે શું છે? ખૂણો. તો ખૂણો કયો છે? તો ખૂણો કઈ બાજુ છે? બી બાજુ છે. એટલે ખૂણો શું આવશે? ખૂણો જે છે એની આગળનું જે બિંદુ છે હંમેશા વચ્ચે જ આવવું જોઈએ. તો લખીશું ખૂણો એ બી સી, બરાબર? અથવા બીજી રીતે લખી શકાય, તો ઊંધું લઈએ તો ખૂણો સી બી એ, એ પણ લખી શકાય, ખૂણો સી બી એ. અથવા એના સિવાય ખાલી એક જ આ ખૂણા આગળનું જ બિંદુ દર્શાવવું હોય તો એમ બી લખી શકાય, ખૂણો બી, બરાબર? એટલે ખૂણાને ત્રણ રીતે દર્શાવી શકાય, પહેલું એ બી સી, અથવા તો ઊંધું સી બી એ, અથવા તો ખાલી એકલું ખૂણો બી, બરાબર? પણ આ જે ખૂણો છે ત્યાં આગળનું જે બિંદુ છે એ તો હંમેશા વચ્ચે જ આવવું જોઈએ. ત્યારબાદ શિરોબિંદુ એનું કયું આવશે? તો શિરોબિંદુ આવશે, કયું બિંદુ છે શિરોબિંદુ આગળ? બી. તો શિરોબિંદુ એનું શું આવશે? બી, બરાબર? એટલે આ રીતે ખૂણાના બાજુઓ, ખૂણો અને તેના શિરોબિંદુ આ રીતે દર્શાવી શકાય છે આકૃતિ પરથી, બરાબર? હવે આપણે આગળ ખૂણો એની વ્યાખ્યા જોઈ ગયા, હવે આપણે લખી આગળ ભણીશું ખૂણાઓના પ્રકાર, બરાબર? ખૂણાઓના પ્રકાર તમે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છો, ગુરુકોણ, લઘુકોણ, બરાબર, કાટકોણ, ત્રિકોણ, બરાબર? અને નવા સિલેબસ પ્રમાણે અહીંયા બીજા બે ખૂણાના પ્રકાર પણ ઉમેરાયા છે. ચલો આપણે આગળ ભણીએ ખૂણાના પ્રકાર. બરાબર, તેનામાં પહેલો ખૂણાનો પ્રકાર છે લઘુકોણ. બધાને એની વ્યાખ્યા ખબર છે, ફરી પણ એકવાર આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. તો લઘુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 0° થી 90° વચ્ચે હોય તેવા ખૂણાને શું કહે છે? લઘુકોણ કહે છે. લખીશું, જે ખૂણાનું માપ 0° થી 90° વચ્ચે હોય
तो तेवा खूणा ने शू कहे छे? लघुकोण कहे छे। बराबर, એટલે કે ખૂણાનું માપ કેટલા થી કેટલા વચ્ચેનું હોવું જોઈએ? જીરોથી નેવું, એટલે જીરો બી ના હોવું જોઈએ, નેવું ના હોવું જોઈએ, એ બંનેની વચ્ચે હોવું જોઈએ, તો તેવા ખૂણાને લઘુકોણ કહે છે। આપણે આકૃતિ દોરીએ। બરાબર, આ જે ખૂણાનું માપ હોય એ કેટલાથી કેટલા વચ્ચે હોવું જોઈએ? જીરો અંશથી નેવું અંશ વચ્ચે હોવું જોઈએ, એને એક્સ નામ આપી દઈએ। હવે લઘુકોણ એટલે આ જ રીતે ના દોરી શકાય, લઘુકોણને આ રીતે પણ આપણે દોરી શકીએ છીએ। આને બી શું કહેવાય છે? લઘુકોણ કહી શકાય। બરાબર, બીજી રીતે આ રીતે પણ લઘુકોણ દોરી શકાય। બરાબર, ઊંધો આ રીતે પણ આકૃતિમાં તમારે કંઈક દર વખતે આ રીતે જ લઘુકોણ નહીં બતાવે, કોઈ વખત આ રીતે પણ આવે, કોઈ વખત આ રીતે પણ આવે, તો આ બે પણ શું છે? લઘુકોણ જ કહેવાય। બરાબર, અને લઘુકોણનું માપ કેટલાથી કેટલા અંશ હોય? તો ઝીરો અંશ લેસ દેન એક્સ લેસ દેન નેવું અંશ। બરાબર, ઝીરો અંશથી નેવું અંશની વચ્ચે કોણું? લઘુકોણ, અને આપણે નામ શું આપી દીધું છે? એક્સ। બરાબર, એટલે એક્સનું માપ આ બંને અંશની વચ્ચે હોય છે, પણ ઝીરો એ નેવું અંશ તો ના જ હોય, એ બંનેની વચ્ચે હોય છે। તો આ આપણો શું થયો? લઘુકોણ। ત્યારબાદ બીજો પ્રકાર છે કાટકોણ। બરાબર, કાટકોણની વ્યાખ્યા તમારે ખબર જ છે, આગળ આપણે ચેપ્ટર નંબર 4 પણ આવ્યું હતું, અરે સોરી ચેપ્ટર નંબર 1 આવ્યું હતું વ્યાખ્યા, એનામાં હતું કે જે ખૂણાનું માપ 90 અંશ હોય, બરાબર, જે ખૂણાનું માપ 90 અંશ હોય તો તેવા ખૂણાને શું કહે છે? કાટકોણ કહે છે। ને કાટકોણની આકૃતિ બરાબર આ શું છે? આપણો કાટકોણ, એનું માપ કેવું હોવું જોઈએ? 90 અંશ, એટલે અહીંયા ભાઈ આને નામ આપી દઈએ। બરાબર, બીજી રીતે કાટકોણ દોરીએ તો આ રીતે પણ કાટકોણ દોરી શકાય છે। બરાબર, આ કાટકોણ થાય, બીજી રીતે પેલી બાજુથી દોરીએ તો પેલી બાજુથી આ રીતે દોરી શકાય, આ બી શું થાય? કાટકોણ। બરાબર, એટલે કાટકોણ આ 2-3 રીતે પણ કાટકોણ દોરી શકાય છે। આ જે ખૂણા છે એ કાટકોણના ખૂણા છે, અને અહીંયા કાટકોણનું માપ તો નક્કી હોય છે, કેવું કેટલું હોય છે? વાય બરાબર 90 અંશ। બરાબર, વાય એ કાટકોણ ધારી લીધો છે, એના બરાબર માપ કેટલું હોય છે? 90 અંશ હોય છે। હવે ખૂણાઓના પ્રકારમાં જ કાટકોણ પછી દેખો, ત્રીજા નંબરનું ખૂણો હોય છે ગુરુકોણ। બરાબર, તો ગુરુકોણનું માપ કેટલાથી કેટલા વચ્ચે હોય છે? 90 અંશથી 180 અંશ વચ્ચે હોય તો તેને કયો ખૂણો કહે છે? ગુરુકોણનો ખૂણો કહે છે। લખીશું અહીંયા, જે ખૂણાનું માપ 90 અંશથી 180 અંશ વચ્ચે હોય તેવા ખૂણાને ગુરુકોણ કહે છે। તેવા ખૂણાને ગુરુકોણ કહે છે। બરાબર, એટલે ગુરુકોણની આકૃતિ આ રીતે આવશે। આ જે ખૂણો છે એ કયો ખૂણો થયો? ગુરુકોણનો, એને નામ આપી દઈએ ઝેડ। બરાબર, બીજી રીતે દોરીએ તો બીજી રીતે આ રીતે દોરી શકાય। બરાબર, આ ખૂણો થયો એ પણ કયો થયો? ગુરુકોણનો થયો। બરાબર, એટલે ગુરુકોણનું માપ લખીશું અહીંયા, કેટલાથી કેટલા વચ્ચે હોય છે? 90 અંશથી 180 અંશ છે। બરાબર, એટલે ગુરુકોણનું માપ 90 અંશ પણ ના હોય ને 180 પણ ના હોય, પણ 90-100 અંશની વચ્ચેની જે સંખ્યા છે એ કોણ માપ હોય છે? ગુરુકોણનું માપ હોય છે। બરાબર, 90 અંશ હોય તો એ કયો ખૂણો આવી ગયો? કાટકોણ, અને 180 અંશ હોય તો એ હમણાં આપણા પછી આના પછીનો આપણે જે કોણ ભણીએ છીએ એનું માપ છે 180 અંશ। બરાબર, એટલે આપણે તો અહીંયા ગુરુકોણનું માપ કેટલાથી કેટલા વચ્ચે હોય? 90 અને 180ની વચ્ચે હોય છે। બરાબર, ત્યારબાદ હવે અહીંયા દેખો, નવા સિલેબસમાં નવા 2 ખૂણાના પ્રકાર ઉમેરાયા છે। ગુરુકોણ સુધી તો આપણે ખબર જ હતી, ત્યારબાદનો હજી 4th ખૂણો છે સરળ કોણ। બરાબર, સરળ કોણ,
एनसीईआरटी નો જે નવો સિલેબસ આવ્યો છે એનામાં નવા ખૂણા આવ્યા છે, જે ચોથા નંબરનો છે સરળ કોણ. તો સરળ કોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 180 અંશ હોય તો તેને સરળ કોણ કહે છે. જે ખૂણાનું માપ 180 અંશ હોય તો તેને કયો ખૂણો કહેવાય? તો તેને સરળ કોણ કહે છે. બરાબર. તો હવે સરળ કોણમાં શું આવશે? ડાયરેક્ટ સીધી રેખા લઈશું. બરાબર. ને અહીંયા બિંદુ છે વચ્ચેનું. હવે 90 હતું તો આમ સીધું આવતું હતું. બરાબર. કાટકોણમાં 0 થી 90ની વચ્ચે હતું ત્યારે આવું આવતું હતું. 180 અને 90ની વચ્ચે હતું ત્યારે આમ આવતું હતું. હવે 180 આખું છે કે 180 જ માપ હોવું જોઈએ ત્યારે શું આવશે? આખું જે અર્ધ વર્તુળ આવે ને જેને કહીએ, બરાબર, આખું વર્તુળ છે બરાબર, તો એનું તો શું થાય છે? 360 થાય છે. પણ આપણે તો અડધું જ જોઈએ છે. તો આ જે અડધું જે આવશે એને કેટલું માપ આવશે? 180. જો આખું આવી જાય તો 360 થઈ જાય. પણ આપણે અડધું જોઈએ છે તો આટલું માપ શું આવશે? 180. એટલે સીધી રેખા પર આ જે અર્ધ વર્તુળ જે બને છે એ કયું માપ છે? એનું 180. બરાબર. એટલે એને આ સરળ કોણને નામ આપી દીધું છે અહીંયા એસ. એટલે એસ બરાબર કેટલું માપ હોય છે? અહીં 180 માપ હોય છે. એટલે અહીં લખી દઈશું એસ બરાબર 180. એટલે સરળ કોણ કોણે કહેવાય? કે જે ખૂણાનું માપ 180 જ હોય તેવા ખૂણાને શું કહે છે? સરળ કોણ કહે છે. બરાબર. ત્યારબાદનો હજી એક ખૂણાનો પ્રકાર એનામાં બાકી છે, વિપરીત કોણ. વિપરીત કોણ કોણે કહેવાય? તો કોણ કે જે ખૂણાનું માપ 180 અંશથી 360ની વચ્ચે હોય તો તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે. બરાબર. એ હવે 180થી આગળ ગયું કે જે ખૂણાનું માપ 180 અંશથી 360 અંશ વચ્ચે હોય તો તેને વિપરીત કોણ કહે છે. બરાબર. એટલે વિપરીત કોણની વ્યાખ્યા આકૃતિ કેવી રીતે દોરશું? તો આ એક આપણે લઘુ કોણ લીધો. બરાબર. હવે આ લઘુ કોણ આટલો જે છે એ લઘુ કોણ છે. હવે એની જે આ બહારનો ભાગ જે છે, આ ઊંધો ભાગ જે જાય છે, વિપરીત એટલે ઊંધું થયું, એટલે આ જે ઊંધો ભાગ જાય છે બરાબર એ કયો કોણ થઈ ગયો? વિપરીત કોણ. જેને કયું નામ આપ્યું છે? ટી. બરાબર. કે આટલે આને આટલું જે ભાગ છે બરાબર એ વિપરીત કોણ થયો અને એનું માપ 180 થી 360ની વચ્ચે જ આવે. ધારો કે આપણે એક પીઝા ખાઈએ છીએ બરાબર, એ પીઝામાંથી તમે એક પીસ ઉઠાવી લો બરાબર, એ એક પીસ જતો રહે બરાબર, અને જેટલો ભાગ રહે એક પીસ ઉઠાય પછી આ જેટલો ભાગ રહે એટલો ભાગ કયો કહેવાય? વિપરીત કોણ કહેવાય. બરાબર. એવી જ રીતે અહીંયા પણ આ જે લઘુ કોણ છે એ લઘુ કોણ સિવાયનો જે બહારનો જે ભાગ રહ્યો છે એ ભાગને શું કહેવામાં આવે છે? વિપરીત કોણ કહેવામાં આવે છે. બરાબર. અને વિપરીત કોણ શોધવો હોય તો વિપરીત કોણ બરાબર 360 ઓછા ટી. બરાબર. એટલે કે તમારે વિપરીત કોણનું માપ શોધવું હોય તો શું કરવાનું? આ જે ટી આપેલું હોય આટલું જે ટી હોય છે વિપરીત કોણ એના એને છે ને 360માંથી શું કરી દેવાના? બાદ કરી દેવાના. બરાબર. 360માંથી આટલું બાદ કરી દઈશું તો આ જે ભાગ જે છે એ ભાગ નીકળી જશે. બરાબર. એટલે એનું છે 360 માઇનસ ટી. એટલે કે આ સૂત્રનો પણ ઉપયોગ આપણે દાખલામાં કરવાનો છે. અહીં આપણે ખૂણાઓના 5 પ્રકાર શું થાય છે? પૂરા થાય છે. બરાબર. ફરી એક વખત 5 પ્રકાર રિપીટ કરી લઈએ. તો પહેલું હતું લઘુકોણ. લઘુકોણનું માપ કેટલું હોય છે? 0 થી 90 અંશ વચ્ચે. બરાબર. ત્યારબાદ હતું કાટકોણ. કાટકોણનું માપ 90 અંશ હોય છે.
ત્યારબાદ હતું ગુરુકોણ, એનું માપ 90° થી 180° વચ્ચે હોય છે. ત્યારબાદ નવો ખૂણો આવ્યો સરળ કોણ, તેનું માપ કેટલું હોય છે 180° જ હોય છે. અને ત્યારબાદનું પાંચમો જે છે કોણ, બરાબર, એ પાંચમો છે એ કયું છે, વિપરીત કોણ, અને એનું માપ શું હોય છે 180° થી 360° વચ્ચે હોય છે. એટલે આ આપણા ખૂણાઓના પાંચ પ્રકાર છે. તમારે ખૂણાઓના પાંચે પાંચ પ્રકારની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે અને એના જે જે મૂલ્યો છે કે આટલા આટલા માપના ખૂણા હોય છે એ પણ તમને યાદ રાખવાના છે. તો આજે આપણે આટલું રાખીએ. આના પછીની નેક્સ્ટ જે થિયરી છે એ આપણે આગળની વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.